यस गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, धोरण 12 विषय इंग्लिश सेकंड लैंग्वेज यूनिट नंबर 5 एंड्स अथवा एंड्स आपणे कहीशुं। ओके, तो एंड्स डियर स्टूडेंट्स, तो एंड्स विषे आजे आपणे भणीशुं, कीड़ियों विषे। हवे चलो हूँ शुरू करूँ, ए पहला आपसे कुछ कहना चाहूँगा। आप और राकेश जानी के साथ किसी ने बड़ी कमाल की बात कही है कि मंजिलें उन्हें नहीं मिलती जिनके ख्वाब बड़े होते हैं, बल्कि मंजिलें उन्हें मिलती है जो जीत पर अड़े होते हैं। तो यस, जीत रखिए, जीतने की जिद रखिए, अच्छे मार्क्स लाने की और सक्सेस होने की अपने सब्जेक्ट्स के अंदर। चलिए शुरुआत करते हैं। ओके, यूनिट नंबर 5 एंड्स। The following behavior was noticed by a scientist who was making a study of ants. હવે જે નીચેનું વર્તન છે, બિહેવિયર એટલે વર્તન, એ ધ્યાન ધરવામાં આવ્યું વૈજ્ઞાનિક દ્વારા, બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક દ્વારા ધ્યાન ધરવામાં આવ્યું, અને પછી કે જેણે આ કીડીઓ વિશે અભ્યાસ કર્યો, એ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ। હવે શું જુએ છે? ચલો હવે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક જોઈ રહ્યો છે, શું જોઈ રહ્યો છે? તો કે ઘણી બધી કીડીઓ એક ખાડામાં હતી, વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઈઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ। કે જ્યાં, પીટ એટલે ખાડો, કે જ્યાં, વેર એટલે કે જ્યાં, વચ્ચે આવે ને એટલે એડજેક્ટિવ ક્લોઝ કહેવાય, કે જ્યાં, કે જ્યાં તેઓએ થોડીક માખીઓ અને બીજા જંતુઓને મારી નાખ્યા હતા ખોરાક માટે, ફોર ફૂડ એટલે પોતાના ખોરાક માટે। ધ આન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્ટ હિલ। એન્ટ હિલ એટલે એનું જે દર હોય ને કીડીઓનું, એને એન્ટ હિલ કહેવામાં આવે છે। તો અહીંયા આ જે કીડીઓ હતી એને શરૂઆત કરી ફેચિંગ એટલે ખેંચવું, જે પહેલાં નાના નાના ટુકડા હતા, સ્મોલ બીટ્સ, સ્મોલ બીટ્સ એટલે કે જે પહેલાં માખીઓના અને બીજા જે જીવજંતુઓ હતા એ મારી નાખ્યા, એના નાના નાના ટુકડાઓ થઈ ગયા, ટુકડાઓ કરીને લોકો ખેંચી રહ્યા હતા ક્યાં સુધી, એના દરમાં લઈ જવા માટે। તમને ખબર છે કીડીઓ ગમે ત્યાં આમથી આમ આમથી આમ દોડાદોડી કરતી હોય છે, કંઈ પણ સાકરનો ટુકડો, ગોળનો ટુકડો કે કંઈ ખાવાનું કે ક્યાંય પણ કિચનમાં કે આડુબાજુ ઘરમાં કે ક્યાંય ઢોળાયું હોય કે પડ્યું હોય તો કીડીઓ એને ફટાફટ જમા થઈ જાય છે અને ખેંચીને પોતાના દર સુધી લઈ જતી હોય છે, કેમ કે કીડીઓ દર ભેગું કરે બધું અને પછી શાંતિથી, ઓકે, એ લોકો એનો ઉપયોગ કરતી હોય છે। એટલે કીડીઓ હાર્ડવર્કિંગ છે અને કીડીઓ છે ને હંમેશા બચાવવાનું કામ કરે છે, સેવિંગ કરે છે, કે કદાચ દિવસો ખરાબ આવે તો શું થાય, તો આપણી બચત કરેલી વસ્તુ, દરમાં મૂકેલી વસ્તુ પણ ખાઈ શકાય। કીડીઓનો સ્વભાવ છે આવો બધો, ઓકે, એટલે ખેંચીને લઈ જાય છે। ધીસ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ। આ કામ એના માટે બહુ જ ખતરનાક અને ટફ, જેને કહેવાય ને મુશ્કેલ કાર્ય હતું। ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી। હવે એક બાજુ વાત કરીએ તો જે બાજુઓ હતી ખાડાની, જે બાજુઓ હતી, સાઈડ એટલે બાજુ, ખાડાની જે બાજુઓ હતી થોડી લફસણી હતી, અને બીજી બાજુ કીડીઓ જે વજન લઈને, ઓકે, આર્ટ્સ આન્ટ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ, જો આપણે કીડીના કદને ધ્યાનમાં લઈએ, કન્સિડર કરવું એટલે ધ્યાનમાં લેવું, તો કીડીઓના કદને ધ્યાનમાં લઈએ તો, અને બીજું કે જે વજન, લોડ્સ, લોડ્સ એટલે જે વજન તે ખેંચીને આગળ વધી રહી હતી, એ ખાડામાંથી એને બહાર નીકળવાનું હતું, એ ભારે વજન હતો અને એમાંથી બહાર નીકળવું એના માટે મુશ્કેલ હતું। ઇટ વોઝ એઝ ઇફ જાણે કે ના હોય, ઇટ વોઝ એઝ ઇફ એ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ એ વેઇટ ઓફ 200 pounds ઇચ એન્ડ ક્લાઇમ્બિંગ એ ક્લિફ, ક્લિફ એટલે પર્વત, પહાડ, એટ ધ સેમ ટાઈમ એટલે તે સમય। ભાઈ આ તો આના જેવી વાત થઈ ગઈ કે આ કીડીઓ જે પ્રમાણે બહાર નીકળી રહી છે, સખત મહેનત કરી રહી છે, જાણે કે કોઈ મનુષ્યનું ટોળું, મેન બહુ વચન છે,
મનુષ્યનું ટોળું હોય અને એ એના ખંભા ઉપર 200 pounds ઓકે 200 pounds પાઉન્ડ્સ એટલે અહીંયા જે માંસ હોય ને ઓકે કોઈ પણ મીટ ઓકે એ વજન ઉપર જે ખંભા ઉપર લઈને જ્યારે માણસ કોઈ પહાડ ચડતો હોય ક્લિફ અને કેટલું વજન વધારે લાગે એ પ્રમાણે અહીંયા કીડીઓની હાલત છે એટલું સખત એના કદ પ્રમાણે આ કીડીઓ મહેનત કરી રહી છે બહાર લઈ જવા માટે ધ આર્ન ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે કીડીઓએ હવે જાતે જ ઇમિડિયેટલી તરત જ જે કામ હતું ને એને વ્યવસ્થાપન કરી દીધું ઓર્ગેનાઇઝ કરવું તમે વાણિજ્ય વ્યવસ્થામાં ઓર્ગેનાઇઝેશન ભણતા હશો ઓકે તો જે ઓર્ગેનાઇઝ કરવું વ્યવસ્થાપન કરવું તો કામનું વ્યવસ્થાપન જાતે તરત જ કીડીઓએ કર્યું આ રીતે ધીસ વે આ રીતે વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બીડ્સ ઓફ ઇન્સેક્ટ્સ વાઇલ એટલે જ્યારે ત્યારે જ્યારે કેટલીક કીડીઓ વજન લઈને જે હતા પેલા ટુકડા બીડ્સ માખીના અને જીવજંતુના એ ટુકડા લઈને આગળ જતી હતી અહીંયા અલ્પવિરામમાં ત્યારે મનમાં બોલવાનું ત્યારે ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રેક્ટેડ ધ વે ઓબસ્ટ્રેક્ટેડ એટલે વિઘ્ન વે એટલે માર્ગ રસ્તામાં કોઈ વિઘ્ન હોય જેવા કે માટી છે કાંકરા છે સ્ટોન એને બીજી કીડીઓ ફટાફટ આગળ જઈ ફ્રન્ટ એટલે આગળ ઇન ફ્રન્ટ આગળ જઈને સાફ સફાઈ કરવા લાગી કે જેથી બીજી કીડીઓ જે પાછળ વજન લઈને આવે છે એને વાંધો ન આવે ચઢાણ કરવામાં એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ કેટલાક ભાગ એવા આવ્યા એટ સમ પોઈન્ટ્સ ખાડામાં કે જ્યાં કીડીઓ પોતાનો પગ રાખવા માટે મુશ્કેલી સહન કરી રહી હતી ડિફિકલ્ટ મુશ્કેલ હતું ફૂટ એટલે પગ હોલ્ડ એટલે મૂકવો પગ પણ બરાબર ન મૂકી શકે ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ એ વે દેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ ત્યારે બીજી કીડીઓએ શું કર્યું કે બીજી કીડીઓ એવી લીસી જગ્યા ઉપર બધી એકબીજાને ટચ કરીને ત્યાં બેસી ગયા પછી સચ એ વે એવી રીતે એણે આયોજન કર્યું કે જેથી ત્યાં વજન લઈને આગળ જનારી જે કીડીઓ હતી એની ઉપર ચડી શકે ક્લાઇમ્બ ઓવર ના ઉપર ચડવું અહીંયા ધેમ એટલે કીડીઓ ઉપર તો કીડીઓ બેસી ગઈ એટલે બીજી કીડીઓ એના ઉપર પગ મૂકીને વજન ખેંચીને આગળ વધવા લાગી તો આવી રીતે સપોર્ટ કર્યો કીડીઓએ કીડીઓ બહુ સમજદાર હોય છે ઓકે આપણે જોઈશું આગળ પાઠમાં અલગ અલગ પ્રકારની કીડીઓ કેવી હોય છે અને એ શું કાર્ય કરે છે નેવર ધ ટોપ નિયર ધ ટોપ ઓફ ધ પીટ હવે ખાડાની બિલકુલ નજીક ટોપ એટલે હું હવે એની જે ઊંચાઈ છે શિખર છે ખાડાનું જે શિખર છે એની બિલકુલ પાસે હાવેવર તેમ છતાં તમે હાવેવર ભણી ગયા એડવર્ડ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટમાં તેમ છતાં દેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી છતાં એક નાનકડો ભાગ એવો હતો કે જે સંપૂર્ણ રીતે સ્મૂથ એન્ડ સ્ટીપ એકદમ નરમ અને લફસણો હતો લપસી જવાય એવો સ્મૂથ એટલે નરમ હિયર દેર વેર નો ફૂટ હોલ્ડ્સ હવે અહીંયા પગ મૂકવાની ક્યાંય પણ જગ્યા નહોતી પગ રાખી શકાય એવું ન હતું પોઝિશન બહુ ખરાબ હતી ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ આ કીડીઓ વજન ખેંચીને અહીંયા આ જગ્યા ઉપર આવી પહોંચી એન્ડ દેર પ્રોગ્રેસ સ્ટોપ અને ત્યાં જ તેમની પ્રગતિ અટકી ગઈ કેમ કે હવે દર સુધી કેવી રીતે લઈ જઈશું મુશ્કેલ સમય આવી ગયો ઇટ સીમ એટલે લાગવું દેખાવું એવું લાગતું હતું એવું દેખાતું હતું કે આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ આમ જોવા જઈએ તો અહીંયા તેમની હાર થઈ ચૂકી હતી ડિફીટ એટલે હાર પરાજય ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઘણી બધી કીડીઓએ સિંગલ આ જગ્યાએથી ઉપર ચડવાનું એટલે કે શિખર ઉપર જવાનું શરૂ કર્યું પ્રયત્નો કર્યા ઓનલી વન રીચ ધ ટોપ અને એક જ કીડી એ ખાડામાંથી ઉપર પહોંચી રીચ એટલે પહોંચવું
This one was immediately met by a number of ants from the ant hill. आ कीड़ी फटाफट ऊपर पहुँची ने गई अने एनी बधी जे बेनपणीओ हती त्या तरत ज इमीडिएटली तरत ज एनी बीजी बेनपणीओ ने कीड़ीओ ने जाण करी क्या जईने हाँ एना दर में जईने टू हूम इट कन्वे मैसेज के जेने टू हूम के जेने तेने संदेशो आप्यो कन्वे करूँ एटले पास करूँ मैसेज पास करो શું પાસ કર્યો કે ભાઈ આવી રીતે છે અને આપણી કીડીઓ અને આપણા બધા લોકો આવી રહ્યા છે દર સુધી પહોંચવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે મદદ કરો એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન અને હવે એક અદ્ભુત બાબત બની ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર આન્ટ ઇન ફ્રન્ટ હવે ઉપર જે કીડીઓ બધી ભેગી થઈ એ બધી કીડીઓએ સાંકળ બનાવી અને એકબીજાના પાછળની જે પૂંછડી આવે એ પકડીને ચેઇન બનાવી જેને એન્ડ ચેઇન કહેવાય તો ઉપરથી કીડીઓ નીચે આવી એકબીજાના સપોર્ટમાં અને આવી રીતે આખી એક લાઇન બનાવી દીધી અને ખાડા સુધી એ લોકો જ્યાં પેલી કીડીઓ ખાવાનું લઈને આવી રહી છે ત્યાં સુધી આ લોકોએ ઉપરથી નીચે દોરડા જેવું ઓકે બનાવી દીધું When it reached the ants waiting with their loads, જ્યારે તે લોકો પેલી કીડીઓ એના માલ સામાન એના વજન સાથે એની રાહ જોઈ રહી હતી ત્યાં આ કીડીઓની આખી લાઇન પહોંચી ગઈ They easily climb up the chain and come out at the top. અને તેઓ સહેલાઈથી આ દોરડા જેવી કીડીઓની ઉપર 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 થઈ અને આ ચેન ઉપર થઈ અને આ શિખર ઉપર આવી ગયા એટલે કે ખાડાની બહાર નીકળી ગયા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયું કેવું મેનેજમેન્ટ કર્યું કીડીઓએ કીડીઓને કોઈ શિખામણ આપવા ના ગયું કે આમ કરો તેમ કરો આવી રીતે કરો પણ એને પોતાનું મેનેજમેન્ટ કર્યું ઓકે તો આ કીડીઓ એક સારા મેનેજમેન્ટ ગુરુ પણ છે કે જે પોતાની આગવી સૂઝથી એ લોકો કામ કરતા હોય છે ઓકે તો સચ બિહેવિયર આવું જે વર્તન છે શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ આપણે કીડીઓમાંથી આ સ્વીકારવું જોઈએ એડેપ્ટ કરવું સ્વીકારવું જોઈએ કે જે કીડીઓ બતાવી રહી છે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ આવા વર્તનનો આપણા જીવનમાં યસ હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની ઘણા બધા લોકોએ આનું ઉપર ધ્યાન પણ ધર્યું અને કેટલાક લોકોએ આનું પર અભ્યાસ પણ કર્યો છે નાવ સાયન્સ હેઝ ડિસ્કવર સમ થિંગ્સ અબાઉટ એન્ડ હવે વિજ્ઞાને થોડીક બાબતો આ કીડીઓ ઉપર શોધી પાડી છે ડિસ્કવર કરવું એન્ટ લાઈફ કીડીનું જીવન વિચ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ તો જે મનુષ્યની બુદ્ધિશક્તિ છે એવી શક્તિ આ નાનું ટાઇની એટલે નાનું ક્રિએચર એટલે જીવ આ નાના જીવમાં પણ જબરજસ્ત બુદ્ધિ ક્ષમતા છે અને એ અહીંયા એનો અભ્યાસ કરવામાં આવ્યો છે એ આપણને બતાવવામાં આવ્યું છે આ પાઠની અંદર નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વે જો કે બધા જ વૈજ્ઞાનિકો આ વિચારોને માનવા તૈયાર નથી બટ પરંતુ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ પરંતુ તમે જ્યારે થોડીક હકીકતો આની જાણશો ફેક્ટ્સ એટલે હકીકતો અને આની હકીકત તરફ તમે નજર નાખશો એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન ત્યારે તમે પોતાનો પણ મત આમાં આપી શકો છો કે વૈજ્ઞાનિકે જે અભ્યાસ કર્યો છે એ બરાબર છે અને આ છે કીડીઓની જે કામ કરવાની પદ્ધતિ છે તે અને એ મનુષ્ય જેવી જ ઇન્ટેલિજન્ટ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વિડીયો નંબર એક આપણે પૂરો કરીએ છીએ હવે આગળનો લેસન વિડીયો નંબર ટુમાં આપણે જોઈશું ઓકે બસ આપસે જુદા હોતે હોય ઇતના કહુંગા કે જિસકી તૈયારી અચ્છી ઉસકી જીત પક્કી ઓર તૈયારી કરતે રહીએ ઓર કર દિખાઈએ કુછ એસા કે લોગ કરના ચાહે આપકે જેસા ઓકે આજ કા આપકા દિન મંગલમય હો એસી મેરી શુભકામનાએ જય હિંદ વિદ્યાર્થી મિત્રો